ગીર સોમનાથના કોડીનાર તાલુકાના જંતરાખડી ગામે પીડિતાની પરિવારની ગુજરાત સરકારના રાજ્યમંત્રી અનિલ રેનૈયાએ મુલાકાત લીધી. 8 વર્ષની બારા પર દુષ્કર્મ અને મર્ડર અંગે આપી મોટું નિવેદન. નરાધમોને ફાંસીને માછડી લટકાવવા સુધી સરકાર કટિબંધ છે. રાજ્ય સરકારના વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણીએ આજે કોડીનાર તાલુકાના જંતરાખડી ગામે મુલાકાત લીધી હતી. સારા પ્રવેશોત્સવ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવેલા મંત્રી અરવિંદ રૈયાણીએ આજે જંતરાખડી ગામે આવીને દુષ્કર્મ બાદ મર્ડરનો ભોગ બનેલી 8 વર્ષીય બારાના પરિવારને મળી સાંત્વના આપીને બારાની સમાધિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના જવાબદાર વ્યક્તિ તરીકે હું જણાવ્યું છું કે આ અઘટિત કૃત્ય કરનાર નરાધમને ફાંસીને માંજડે લટકાવવા સુધી રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર શાંત નહીં રહે. સરકાર એવો દાખલો બેસાડશે કે જેથી સમગ્ર દેશમાં કોઈપણ વ્યક્તિ આવું કૃત્ય કરવાનો વિચાર પણ ન કરી શકે. કોડીનારના જંતરાખડી ગામે 8 વર્ષીય બારા પર દુષ્કૃત્ય સાથે મર્ડર મામલે ભોગ બનનાર બારાના પરિવારને આશ્વાસન આપવા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સાધુ સમાજના અગ્રણી અને ભારતીય આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ આવ્યા હતા. દસનામ સાધુ સમાજ વતી તેઓએ આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી આવું અધર્મ કૃત્ય કરનારને ફાંસીના માંજડે લટકાવવાની માંગ સરકાર સમક્ષ રાખી હતી. સાથે જણાવ્યું હતું કે જે દેશમાં નારીનું સન્માન ન જળવાય તે દેશમાં ધર્મ અને રાષ્ટ્રનું ઉત્થાન થતું નથી. ફૂલ જેવી બાળકી પર દુષ્કૃત્ય કરી મોત નિપજાવનાર નરાધમને કડકમાં કડક સજા થવી જોઈએ. ત્યાં સુધી સાધુ સમાજ શાંત નહીં બેસે. દીપક જોશી, ZSTV, સોમનાથ. આજે છે જંતરાખડી ગામે દીકરી એક પ્રથા, જે નાનું કોમળ ફૂલ, એના ઉપર જે દુષ્કર્મ થયું છે એની અંદર સમસ્ત ગુજરાતની અંદર આનો પડઘો પડ્યો છે. અને એક સાધુ સમાજની ઉપર આ એક કલંક નથી, હરેક સમાજ ઉપર આ એક કલંક છે કે જે આ કલંકને મિટાડવા માટે હરેક સમાજને એક જાગૃત થવું જોઈએ. અને આજે દશનામ ગોસ્વામી સમાજ, અમારે ગિરનારથી સંતો, રાજકીય ક્ષેત્રના વ્યક્તિઓ, અને જે દિવસે આ બનાવ બન્યું એ દિવસથી જ હું સરકાર સાથે વાતચીત મારી ચાલુ હતી. CM સાહેબ સાથે, CR પાટીલ સાહેબ સાથે, હર્ષ સંઘવી સાથે, પછી અમારા વિનોદભાઈ ચાવડા, પછી રાજેશભાઈ ચુડાસમા, દિનુભાઈ બોગાસ, એની સાથે સતત અમારી વાતચીત ચાલુ હતી. અને અમે હજી પણ અમારી એક દશનામ સમાજની અને સાધુ સમાજની એક માંગ છે કે આ જે કૃત્ય કરવાવાળો જે વ્યક્તિ છે એને સખતમાં સખત સજા, એની અંદર પણ એને ફાંસીની સજા થવી જોઈએ કે જેનાથી આગળ જતાં આવું કૃત્ય કોઈ સમાજની દીકરી ઉપર ન થાય. એના માટે સરકારશ્રીને અમને નમ્ર અપીલ કરીએ છીએ કે આમને ફાંસીની સજા જ થવી જોઈએ. સમાજને પ્રભુ એક ચેતના લાવવાની જરૂર છે કે જ્યારે જ્યારે આવું કૃત્ય થતું હોય ત્યારે ગામ તરફથી જ પહેલાં કૂચ થવી જોઈએ, સમાજ તરફથી કૂચ થવી જોઈએ. અને અમુક ચીજો જે આજે સમાજની અંદર જે વ્યસનથી જે આજે સમાજ પીડિત છે એનાથી અમુક ચીજો જ્યારે આ ચીજ જ્યારે થઈ ત્યારે અમે સાંભળવામાં આવ્યું છે કે આ વ્યક્તિએ બીડી મંગાવી હતી એમના પાસેથી, અને પછી જ્યારે એ દીકરી બીડી દેવા માટે ગઈ ત્યારે એના ઉપર આવું કૃત્ય થયું છે. તો આ કૃત્યને અમે વખોડીએ જ છીએ. અને હરેક ભારતની અંદર ગમે અહીંયા હોય પ્રભુ, આજે નારીની સુરક્ષા હશે તો જ પ્રભુ ધર્મની સુરક્ષા છે ને રાષ્ટ્રની સુરક્ષા છે. જ્યાં નારીનું સન્માન નહીં થાય, દીકરીનું સન્માન નહીં થાય ત્યાં